नमस्कार मित्रों, स्वागत है तमारो गुजरात माहिती यूट्यूब चैनल में। अत्यारना मुख्य समाचार मगळ उठता पहला, जो तमे मारी चैनल में नवा हो अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी हो तो नीचे लाल कलर नू सब्सक्राइब बटन आपेलू छे तेने दबाई ने बाजू में रहेला घंटड़ी बटन ने पण दबाई देजो, जेथी मारा आवनारा कोईपण वीडियो होय ने माहिती तमारा सुधी पहोंची शके। अने साथे ज वीडियो ने लाइक अने तमारा मित्रों साथे पण शेर जरूर करजो। तो चलो शुरू करिए आजनो आ वीडियो। अत्यारना सौथी पहला समाचार विशे वात करी तो भारतीय रेलवे फरीथी मुसाफरो माटे ट्रेन में मुसाफरी करते वक्ते मास्क पहेरवानुं फरजियात बनाव्युं छे। रेलवे बोर्ड ना एक्जीक्यूटिव डायरेक्टर पेसेंजर नीरज शर्माए तमाम जनना चीफ कमर्शियल मैनेजर ने पत्र मोकलीने बोर्डनी सूचना आपी छे के ट्रेन में मुसाफरी करते वक्ते मास्क पहेरवानुं फरजियात बनाववामां आव्युं छे, जो कि साथे कोविड प्रोटोकॉलनुं पण पालन करवानुं रहेशे। त्यारबाद महत्वना समाचार विशे वात करी तो आवतीकाले सवारे 10 वागे धोरण 12 साइंसनुं बोर्डनुं परिणाम जाहेर थशे અને સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે। શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી છે। આ પરિણામ બોર્ડની વેબસાઇટ result.jseb.org પર જોઈ શકાશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 360 રૂપિયાનો ઘટાડો થતાં નવો ભાવ 46,800 રૂપિયા થયો છે, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 390 રૂપિયાનો ઘટાડો થતાં નવો ભાવ 51,050 રૂપિયા થયો છે, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઘટાડો થયો છે, જેથી 1 કિલોગ્રામ ચાંદીનો નવો ભાવ 60,400 રૂપિયા થઈ ગયો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા અસાની વાવાઝોડાએ છેલ્લી ઘડીએ દિશા બદલતા આંધ્રપ્રદેશના કિનારે ત્રાટક્યું છે અને તેના પ્રભાવ હેઠળ અનેક ભાગોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર પણ કરવામાં આવ્યું છે। જો કે સાંજથી જ વાવાઝોડું ફરી વળાંક લઈને દરિયામાં પહોંચીને આગળ વધવા લાગશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જો કે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિજયનગર, વિશાખાપટ્ટનમ, પૂર્વી ગોદાવરી, કૃષ્ણા તથા પશ્ચિમ ગોદાવરી જિલ્લાઓમાં વહેલી સવારથી જ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે। અસાની વાવાઝોડાએ છેલ્લી ઘડીએ દિશા બદલી હતી અને તેને પગલે આંધ્રપ્રદેશના કાકીનાડા તથા વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકે તેમ છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર પણ કરવામાં આવ્યું છે।